સુરત જિલ્લાના હરિપુરા ગામમાં સરપંચની અનોખી પહેલ જોવા મળી. આખા ગામમાં દર ત્રીજે દિવસે આખા ગામને સેનેટાઈઝ કરાવી રહ્યા છે, તેમજ ગામ માટે 200 જેટલી અનાજની કીટ તૈયાર કરવામાં આવી. ગામનો કોઈ વ્યક્તિ શાકભાજીની ખરીદી કરવા માટે પણ ગામ બહાર નહીં જાય તે માટે આખા ગામનું શાકભાજી વ્યવસ્થાપન સરપંચે નવયુવાનો સાથે રહીને જાતે કરે છે. કોવિડ-19 કોરોના વાયરસે આખા વિશ્વને ભરડામાં લીધું છે, ત્યારે ભારત સહિત મોટા ભાગના દેશો લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના દરેક સરપંચને ગામમાં વાયરસના સંક્રમણને રોકવા માટે પોતાને યોગ્ય લાગે એ મુજબની ગામમાં વ્યવસ્થા કરવાની વિશેષ સત્તા આપવામાં આવી છે. ત્યારે જો વાત કરીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ હરિપુરા ગામની, તો ગામના સરપંચ જે વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશભાઈ પટેલે કોરોના વાયરસ જેવી મહામારીથી બચવા ગામની પ્રજાના હિતને ધ્યાનમાં લઈ આખા ગામને એકવાર 600 લીટર સેનેટાઈઝ વડે 15 દિવસમાં 8 વખત સેનેટાઈઝ કરવામાં આવ્યું છે, તેમજ ગામમાં કોરોના જેવી બીમારીની મહામારીના ભરડામાં ગામ આવી ન જાય તે માટે ગામમાં પ્રવેશવા 3 જેટલા રસ્તાઓ બંધ કરી ગામમાં રહેલ સીસીટીવીની મદદથી ગામમાં કોઈ વ્યક્તિ પ્રવેશી ન જાય તેની દેખરેખ રાખે છે, ત્યારે ગામમાં દર ત્રીજે દિવસે આખા ગામને સેનેટાઈઝ કરે છે. પલસાણા તાલુકાનું નાનકડું એવું હરિપુરા ગામ જ્યાં અત્યારે ઊભા છીએ અમે, એ ગામ મધ્યમ વર્ગી તેમજ સીમંતો પણ રહે છે, છતાં પણ આ ગામમાં કોઈ મોટો રોગચાળો ન થાય કે તેની કાળજી રાખવા માટે ગામના સરપંચ એવા વ્યવસાય એડવોકેટ છે અને શિક્ષિત હોવાને કારણે ગામમાં કોઈ આવે ન આવે કે કોઈને અગવડ ન પડે તેમજ ગામમાં મહામારી ન થાય તેવા ઉમદા આશયથી તેઓ આ ગામની સ્વચ્છતા અને સેનિટાઈઝરની કામગીરી કરે છે, જેને પગલે આજે આ 8મો સેનિટાઈઝરનો રાઉન્ડ છે. હું સરપંચ શ્રી ગ્રામ પંચાયત હરિપુરા યોગેશ ગુણવંતલાલ પટેલ મારું નામ છે. હાલના કોરોના વાયરસ લોકડાઉનના મહામારીના જે સૂચનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશને ફરમાવેલ છે, જેનું ચુસ્તપણે આપણે પાલન કરતા આવેલા છીએ, તે રીતે મારું ગામ પણ પૂરેપૂરું સમર્થન લોકડાઉનમાં સહકાર આપી રહ્યું છે. સેવાના ભાગરૂપે અમે ગ્રામ પંચાયત તંતોડ મહેનત કરીને ગ્રામજનો ગામથી બહાર ન જાય અને એને પબ્લિકોનું લોક સંક્રમણ ભેગું ન થાય જેનું આદેશનું પૂરેપૂરું પાલન મારા ગ્રામજનો કરી રહ્યા છે. તેઓની માંગને વર્તીને અમોએ એમને જે રોજિંદા વપરાશ માટે જે શાકભાજી વિતરણ છે, મેડિસિન છે, એવી જરૂરિયાતો હોય તેવા સંજોગોમાં અમે એમના વોટ્સઅપ ઉપર મોબાઈલથી ઓર્ડર લઈએ છીએ અને ગામની અંદર સેવા પૂરી પાડીએ છીએ, જેથી કરીને ગ્રામજનોને ગામથી બહાર જવાનો જે કોઈ બીમારીનો ભોગ ન બને તેનો ખ્યાલ રાખીને શુભ આશયથી અમે આ કામકાજ આદરેલું છે. એટલે ગામમાં કોઈ ફેરિયાને પણ નહીં આવવા દેવાના અને તમે જ પોતે એકલો, એટલે ગામમાં કોઈ મહામારીનો, હા, ગામથી બહારથી કોઈ વ્યક્તિઓ આવે, કયા પ્રકારના એમના જે વર્તણો હોય, એમની જે હલનચલન હોય, એના ઉપર ખોટી શંકા ઉપસ્થિત થાય એવા સંજોગોને ધ્યાનમાં રાખીને અમોએ સીધું શાકભાજીનું વિતરણ પણ અમારા ગામની અંદર જ અમે કરાવેલું છે. સીધું અમે એપીએમસી માર્કેટથી ત્યાંથી કાયદેસરની પરવાનગી લઈને ગામજનોના ઓર્ડર મુજબ અમે શાકભાજી મંગાવીએ છીએ, જે શાકભાજીનું વિતરણ ઘરે ઘરે જઈને અને જરૂરિયાતમંદોને તેમના ઓર્ડર મુજબ અમે પૂરું પાડીએ છીએ. રોજ આશરે માનો કે 100-150 કિલો જેટલું શાકભાજી અમારા લોકલ જે હડપટીઓ છે એમના માટે જાય છે અને ઉજળિયાતો માટે પણ 100-1 કિલો જેટલું શાકભાજી વિતરણ કરાય છે. હવે આ જે ગામ છે હરિપુરા ગામ, એમાં સેનેટાઈઝરનું તમે કામ કરો છો, તો 100 બંદરે કરો છો કે પછી પંચાયત? ના, એમાં સરપંચશ્રીને એવી કોઈ જોગવાઈ નથી કે 100 ભંડોળ કે ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી એનો ખર્ચ કરવામાં આવે. સરપંચશ્રીએ ખુદ ગામની એક અગત્યની મહામારીને ભોગથી બચાવવા માટે એક લાગણી વ્યક્ત કરીને સ્વખર્ચે સરપંચશ્રીએ પોતાના સેનેટાઈઝર જે ગામની અંદર છંટકાવ કરીએ છીએ. આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે મારા ગામની અંદર આજે 8મા તબક્કાનું સેનેટાઈઝર ચાલુ છે અને આજ દિન સુધીમાં અમે 7 તબક્કા પૂરા કરી ચૂકેલા છીએ. સેનેટાઈઝરના તબક્કા વાઇઝ છંટકાવ કરવાથી કોરોના વાયરસના જે અણુઓ છે જો કદાચ હવામાં ફેલાતા હોય તો એનો સદંતર નાશ થાય છે એવું મારું માનવું છે.